અમદાવાદનો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ જેમાં કોર્ટમાં અરજી કરવામાં આવી છે મૃતકના પરિવારજનના વકીલે કોર્ટમાં અરજી કરી છે કેસમાં વધુ તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી થઈ છે અરજદારનું કહેવું છે કે ત્રણ સાક્ષીઓ તથ્ય વિરુદ્ધ નિવેદન આપવા તૈયાર છે તથ્ય કે જે આ કેસમાં આરોપી છે ત્રણ સાક્ષીઓ તથ્યની સામે નિવેદન આપવા માટે તૈયાર હોવાનું અરજદાર તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજદારે અરજી કરી છે જે મુજબ ત્રણ સાક્ષીઓ તથ્ય વિરુદ્ધ નિવેદન આપવા માટે તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે આ સાક્ષીઓના નિવેદન લેવા માટેની આ અરજી કોર્ટમાં કરવામાં આવી છે જે મૃતક છે તેમના પરિવારજનોના વકીલ તરફથી